બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, 2 ઇંચો વરસાદ ખાબક્યો. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. રાણપુરના નાગનેશ, દેવાડિયા, કુંડલી, ધારપીપળા, કનારા, અણિયાણી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કુંડલી ગામમાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવતા કુંડલી બોટાદ વચ્ચેનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. રાણપુર શહેરમાં આજે બપોર બાદ પવન સાથે ભારે સુસવાટા સાથે વરસાદ તૂટી પડતો પવન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. રાણપુરના મુખ્ય બજારો સહિત માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. થોડા દિવસમાં વિરામ બાદ રાણપુરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રાણપુરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગાયત્રી સોસાયટી, મદનીનગર, અસર સોસાયટી, ખ્વાજા પાર્ક સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગાયત્રી સોસાયટીમાં લોકો ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે નાગનેશ ગામે પણ વરસાદી માહોલ વચ્ચે રોડ પર પાણી વહેતા થયા હતા. તેમજ રાણપુરના કુંડલી ગામે ધોધમાર વરસાદ થતાં કુંડલી ગામની ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવતા બોટાદ જતા રોડ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કુંડલી અને બોટાદ વચ્ચેનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. રાણપુર પંથકમાં નાગનેશ, કુંડલી, અણિયાણી, ધારપીપળા, કનારા સહિતના ગામોમાં સમયસર ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને મોટો ફાયદો થયો હતો અને ધરતીપુત્રોમાં ગેલ જોવા મળી હતી. આમ વરસાદી માહોલ બોટાદ શહેર અને બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.